સુરતમાં વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ તૈયાર કરવા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે। સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને ગુરુવારે તો એક જ દિવસમાં 10 જેટલા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ સાથે તંત્ર પણ દોડતું થયું છે। તો સુરત કલેક્ટર દ્વારા પણ કોરોનાના વધી રહેલા ખતરા વચ્ચે તકેદારી રાખવા અને કોરોનાના કેસો ઉપર નજર રાખવા આદેશ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના વધતા ખતરા ઉપર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યું છે। તો હવે સુરત કલેક્ટર દ્વારા સુરતમાં વધી રહેલા ખતરા વચ્ચે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 10 અને સ્મીમેર હોસ્પિટલમાં 8 બેડની હોસ્પિટલની વ્યવસ્થા કરવા આદેશ કરવામાં આવ્યા છે। મારું નામ ડોક્ટર ગણેશ ગોવેકર છે, હું મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત। અચ્છા, હમણે વાતાવરણમાં બદલાવ અને જે રીતે રોગચાળો તમામ પ્રકારનો, તો કાલે કલેક્ટર એક મીટિંગ હતી, એમાં કઈ રીતનું આખું આ મીટિંગમાં શું સૂચનાઓ મળી, કઈ રીતનું આખું આયોજન નવી સિવિલ કરવા જઈ રહી છે? ગઈકાલે કલેક્ટર સાહેબે એક મિટિંગ લીધેલી કે જેટલા ગવર્મેન્ટ સેક્ટરના જે ડૉક્ટર છે એમનું અને એસએમસીના ડૉક્ટર એના લીધે 4:30 વાગે કલેક્ટર સાહેબ સાથે સંચારી રોગના ઉપર એક મિટિંગ કરેલી છે। સંચારી રોગમાં ફ્લૂ માટે પણ અમારે માર્ગદર્શન આપવામાં આવેલ છે કલેક્ટર સાહેબ તરફથી કે એનો આઇસોલેશન એક વોર્ડ તૈયાર કર્યું છે, તો એના લીધે અમે એક આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરેલું છે જે 10 બેડનું વોર્ડ તૈયાર કરેલું છે અને સ્ટેમ સેલ બિલ્ડિંગમાં રાખેલું છે। આ વોર્ડમાં અમે ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે 10 બેડ રાખેલા છે। જો પણ કંઈ કેસ અમારી પાસે સ્વાઇન ફ્લૂના એડમિશન લેવલના આવશે, ઇન્ડોર લેવલના આવશે, તો એને એડમિટ કરીને આઇસોલેટ રાખીને એના ટ્રીટમેન્ટ કરવામાં આવશે। સાહેબ, શહેરીજનોને શું સંદેશો આપશો અને શું કાળજી રાખશો? શહેરીજનોને અત્યારે જે વારંવાર જે ઋતુ બદલાય છે એના લીધે જે ફ્લૂના કેસીસ વધે છે એના લીધે પ્રિકોશનના લીધે એ માસ્ક વગેરે પહેરીને પોતે જ્યારે એમને સાઇન સિમ્પટમ્સ ડેવલપ થાય ત્યારે એ આઇસોલેટેડ રહે, કેમ કે 2 દિવસ સુધી એ કમ્યુનિકેબલ રહે છે, કેમ કે બીજા જે એમના સગાઓ છે અને જે મિત્ર છે જો એમની પાસે સાથે આવે તો એમને ફેલાવવાની શક્યતા વધે છે।